नमस्कार मित्रों, चैप्टर नंबर 6 जैविक क्रियाओं एनो लेक्चर नंबर 5। मित्रों, गया लेक्चर में आपने विषमपोषी पोषण एनी बाद आपने अमीबा में पोषण अने मनुष्य में पाचन तंत्र। अब मित्रों, पाचन तंत्र आपने पूरु भणी गया, परंतु एक बे गुणनो प्रश्न रही गयो तो एटले श्वसन विषय भणता पहेला आपणे ए टूंको एक प्रश्न भणी लईए जेथी आपणुं पाचन तंत्र संपूर्ण थई जाए। मित्रों, कदाच प्रश्न पूछाय नानुं आंतरडुं विषे नोंध लखो। तो नाना आंतरडा विषे आपणे शीखी गया शुं के नाना आंतरडुं ए सौथी लांबो मार्ग छे पाचन नळीनो। एनी लंबाई 6.5 मीटर होय छे अने ગુંચળાદાર ગોઠવાયેલી હોવાથી ઓછી જગ્યા રોકે છે, બરાબર। આ ત્રણ મુદ્દા આપણે ગયા લેક્ચરમાં પણ શીખ્યા હતા અને મોટા પ્રશ્ન ભેગા પણ શીખ્યા હતા। એના સિવાય એમાં જે રસ ઉત્પન્ન થાય છે આંત્રરસ, એનું કાર્ય, એના સિવાય સ્વાદુપિંડ અને યકૃતના રસ મેળવે છે, સ્ત્રાવ મેળવે છે, સ્વાદુરસ અને પિત્તરસ એની વાત કરી। પરંતુ માનો કે નાનું આંતરડું, ફક્ત નાનું આંતરડું વિશે જ નોંધ પૂછાઈ હોય તો તમે આ ત્રણ મુદ્દા લખી શકો। એમાં કયો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે આંત્રરસ, બરાબર, એનું કાર્ય લખવાની જરૂર નથી। એ કયા કોના કોના સ્ત્રાવ મેળવે છે, સ્વાદુપિંડ અને યકૃતના કયા કયા સ્ત્રાવો, તો સ્વાદુરસ અને પિત્તરસ, એના સિવાય કયા મુદ્દા લખી શકાય મિત્રો। તો એવું નથી હોતું કે નાનું આંતરડું મનુષ્યમાં, હરણમાં, સિંહમાં, વાઘમાં બધે સરખું હોય, 6.5 મીટર લંબાઈનું, એવું હોતું નથી। એના શું વિવિધતા હોય છે તો જોઈએ। તૃણાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું લાંબુ હોય છે, તૃણાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું કેવું હોય છે, લાંબુ હોય છે। કેમ કેમ લાંબુ હોય છે? તો ઘાસમાં હોય છે મિત્રો સેલ્યુલોઝ, ઘાસમાં સેલ્યુલોઝ લયેલો હોય છે અને તેનું પાચન થતા વધુ સમય લાગે છે, પાચન થતા વધુ સમય લાગે છે, આથી તૃણાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું લાંબુ હોય છે। જ્યારે માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે, હરણમાં લાંબુ હોય ને વાઘ સિંહમાં ટૂંકું હોય, કેમ? કારણ કે હરણને સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય છે અને વાઘ સિંહને માંસનું પાચન કરવાનું હોય છે, અને માંસનું પાચન એ સરળતાથી થઈ જાય છે, માંસનું પાચન સરળતાથી થઈ જાય છે, એટલે ટૂંકું હોય તો ચાલે ને પેલામાં સમય લાગે છે, એટલે લંબાઈ જેટલી વધુ હશે એટલો જ ખોરાક વધુ લાંબો સમય સુધી નાના આંતરડામાં રહેશે, અને વધુ લાંબા સમય સુધી રહેશે તો ખોરાકનું પાચન પણ વધુ સારી રીતે થશે, બરાબર છે। તો આ વસ્તુ લખી શકો। હવે એક બીજી ખાસ અગત્યની વાત છે કે નાના આંતરડામાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે, નાના આંતરડામાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે। મિત્રો, આ જે પ્રવર્ધો છે એને આપણે કહીશું રસાંકુરો, વ્યાખ્યાયિત લાગજો। નાના આંતરડામાં આવેલ અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો એને શું કહીશું? રસાંકુરો। રસાંકુરો શું છે? રસાંકુરો એ ખોરાકનું અભિશોષણ કરી કોષો સુધી પહોંચાડે છે। અસંખ્ય કેમ હોય છે? કારણ કે અભિશોષણ માટે જેટલું ક્ષેત્રફળ વધુ હોય એટલું અભિશોષણ સારી રીતે થઈ શકે। ઘણા બધા રસાંકુરો હશે તો ક્ષેત્રફળ શું થશે? વધી જશે, અને ક્ષેત્રફળ વધી જશે એટલે ખોરાકનું અભિશોષણ થઈ, એટલે ખોરાકમાં જે ઘટકો હોય છે, પ્રોટીન, સ્ટાર્ચ વગેરેનું આપણે જોયું, અલગ અલગ સ્ત્રાવો દ્વારા એના શોષણ થતા હોય છે, તો એનું અભિશોષણ થઈ અને એ અલગ શરીરના વિવિધ કોષો સુધી પહોંચાડે છે, બરાબર છે। તો રસાંકુરો અને એનું કાર્ય તમારે લખવાનું થાય નાના આંતરડામાં, બરાબર। તો નાના આંતરડા વિશે નોંધ પૂછાય તો તમે આટલી વસ્તુ લખી શકો। હવે આપણું પાચન એ ટોપિક પૂર્ણ થાય છે મિત્રો, બરાબર। તો આ ટોપિક નંબર 1 પૂર્ણ થયો જૈવિક ક્રિયામાં, પહેલા નંબરની જૈવિક ક્રિયા એ પૂર્ણ થઈ આપણી પાચન। હવે મિત્રો, આપણે ભણવાનું છે શ્વસન વિશે, જે આજનો આપણો ટોપિક છે શ્વસન। શ્વસન વિશે ભણતા પહેલાં તમને પાઠ્યપુસ્તકમાં બે પ્રવૃત્તિ આપેલી છે કે ઉશ્વાસ દરમિયાન CO2 દૂર થાય છે, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે,
હવે એના માટે ખૂબ જ આસાન રીત છે કે ચૂનાનું નિતર્યું પાણી લઈને એમાં ફૂંક મારો, જો પાણી દૂધિયું બની જાય, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ એ પાણી ચૂનાના નિતર્યા પાણીને દૂધિયું બનાવે, બરાબર? એ એક રાસાયણિક પ્રક્રિયા છે કે ચૂનાના નિતર્યા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર થાય એટલે ચૂનાનું નિતર્યું પાણી કેવું થાય છે, રંગ પરિવર્તન થઈને દૂધિયું બની જાય છે. તમે ચૂનાના નિતર્યા પાણીમાં ફૂંક મારો છો અને ચૂનાનું નિતર્યું પાણી દૂધિયું બની જાય છે, એનો બીજો અર્થ શું થયો મિત્રો, કે તમે જે ફૂંક મારી એમાં શું હશે, કાર્બન ડાયોક્સાઇડ હશે. તો સાબિત થાય છે ઉશ્વાસમાં આપણે CO2 બહાર કાઢીએ છીએ. તમને જે પ્રવૃત્તિ આપી છે એ કંઈક એવી છે કે હવામાંથી જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે એના કરતાં આટલો કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં નીકળે છે ઉશ્વાસમાં. કઈ રીતે? તો બે કસનળીમાં સમાન માત્રામાં 10 ml 10 ml ચૂનાનું નિતર્યું તમે પાણી લેશો અને એકમાં પિચકારીની મદદથી તમે ખાલી હવા, પિચકારીને ભરવાની નથી, ખાલી એમનામ ખેંચી અને દબાવવાની છે, જેટલી માત્ર હવા અંદર પસાર થશે એક કસનાળીમાં, અને બીજી કસનાળીમાં તમારે ફૂંક મારવાની છે. તમે જોશો કે તમે જેમાં ફૂંક મારો છો એ કસનાળીમાં ઝડપથી પાણી દૂધિયું બની જાય છે, જ્યારે પેલામાં દૂધિયું તો બનશે જ, કારણ કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે, પરંતુ એ દૂધિયું થતાં થોડો સમય લાગશે, કારણ કે ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હશે. તો ઉશ્વાસમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય છે સાબિત થાય છે. બીજી પ્રવૃત્તિ છે કે આથવણ દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે. કોઈ પણ વસ્તુનું આથવણ થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો એના માટે તમારે ફળોનો રસ કે ઈસ્ટ, ફળોના રસ એમાં ઈસ્ટ ઉમેરવાની, જેથી આથવણ થાય. ઈસ્ટ એ આથવણ કરે છે. ફળોનો રસનું આથવણ થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. એના માટે તમે ચોપડીમાં જોશો તો બે કસનળીને પાઇપ વડે જોડવાની છે. એક કસનળીમાં ફળોનો રસ અને ઈસ્ટ નાખવાની છે અને બીજી કસનળીમાં તમારે ચૂનાનું નિતર્યું પાણી રાખવાનું છે. તો ફળોના રસના આથવણથી જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે એ પાઇપ દ્વારા બીજી કસનળીમાં પહોંચશે એટલે પાણી દૂધિયું બની જશે. એકદમ નોર્મલ પ્રવૃત્તિ છે, તમે એકવાર વાંચી લેશો એટલે ખ્યાલ આવી જશે. એટલા માટે હું સમજાવવા એનું લખાણ તમને દેખાડતો નથી. હવે આપણે જઈએ શ્વસન ઉપર. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, શ્વસન એટલે શું, તેના પ્રકારો સમજાવો. IMP પ્રશ્ન, બરાબર છે? તો જોઈએ, ખોરાકમાંથી ઉર્જા મુક્ત થવાની ક્રિયા, ખોરાકમાંથી ઉર્જા મુક્ત થવાની ક્રિયા એને શ્વસન કહેવાય. આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એમાંથી ઉર્જા મુક્ત થાય એને શ્વસન કહેવાય. બે પ્રકારનું શ્વસન થાય છે, જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન અને અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. એટલે બે મુદ્દા અહીંયા વધી જાય. એટલે ચાર ગ્રુપમાં પ્રશ્ન હોય એટલે તમારે થોડો લાંબો લખવો પડે, બરાબર? આમાં કોઈ આકૃતિ નથી, પાચન તંત્રમાં આકૃતિ છે એટલે આકૃતિનો જ એક માર્ક મળી જશે. જ્યારે આમાં કોઈ આકૃતિ નથી એટલે લખાણ લાંબુ હોવું જોઈએ. તો જારક શ્વસન લખી એની સામે વ્યવસ્થિત એની વ્યાખ્યા લખવાની કે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે, ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે, બરાબર? તો શ્વસનના બે પ્રકાર એના નામ શીખી ગયા. હવે જોઈએ શ્વસન કેવી રીતે થાય છે. મિત્રો, આપણે ખોરાકમાંથી ગ્લુકોઝ જે મુક્ત થાય છે એ ગ્લુકોઝનો અણુ તૂટે અને ઉર્જા મુક્ત થાય એને કહેવાય શ્વસન, બરાબર? એની બીજી વ્યાખ્યા તમને આપું. ગ્લુકોઝનો અણુ તૂટે અને એમાંથી ઉર્જા મુક્ત થવાની ક્રિયાને શ્વસન કહે છે. તો ગ્લુકોઝનો અણુ કેવી રીતે તૂટે છે ડીપમાં આપણે જોઈએ. તો પહેલા તબક્કામાં ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુ, જો અહીંયા આગળ કાર્બનની સંખ્યા જ આપણે લખી હશે અણુ, એના સૂત્રો વાપર્યા નથી, છતાં પણ ગ્લુકોઝનું અણુ સૂત્ર તમે જાણો છો, C6H12O6. મિત્રો, આમાં કાર્બનનો અણુ કેટલા કાર્બન ધરાવે છે ગ્લુકોઝ? તો 6 કાર્બન. એટલા માટે અહીંયા લખ્યું છે 6 કાર્બનવાળો અણુ, બરાબર? તો 6 કાર્બનવાળા ગ્લુકોઝના અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન થાય છે. 6 કાર્બનવાળો ગ્લુકોઝ, ગ્લુકોઝનું રૂપાંતર ટૂંકમાં શેમાં થાય છે? પાયરુવેટમાં. ગ્લુકોઝમાંથી શું બને છે? પાયરુવેટ. પરંતુ પાયરુવેટનું જે અણુસૂત્ર છે એમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 3. એટલે અહીંયા આગળ શબ્દ છે 3 કાર્બનવાળા પાયરુવેટ અણુમાં વિઘટન થાય છે, બરાબર? તો પહેલા તબક્કામાં શું થાય છે? ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે ટૂંકમાં કહીએ.
હવે પાયરુવેટની સાથે થોડી ઉર્જા તો મુક્ત થાય છે, પરંતુ હજુ એટલેથી અટકતું નથી. પાયરુવેટનું આગળ વિઘટન થાય છે, પરંતુ પાયરુવેટનું વિઘટન આગળ અલગ અલગ સજીવોમાં અલગ અલગ રીતે થાય છે. કેટલાક સજીવોમાં ઓક્સિજનની હાજરીમાં થાય છે, તો કેટલાક સજીવોમાં ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તો પહેલા આપણે ઓક્સિજનની હાજરી એટલે કે જારક આપણે આગળ વ્યાખ્યા જોઈ લીધી. તો ઓક્સિજનની હાજરીવાળું વિઘટન જોઈએ એટલે કે પાયરુવેટનું કેવું વિઘટન જોઈશું, જારક વિઘટન. પાયરુવેટ કેટલા કાર્બન ધરાવે છે મિત્રો? ત્રણ કાર્બન ધરાવે છે. તો ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં, ખાસ શબ્દ હોવો જોઈએ કારણ કે આપણે જારક શબ્દ છે, ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન થાય છે. પાયરુવેટમાંથી શું મુક્ત થાય છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, સાથે સાથે ઉર્જા તો મુક્ત થાય જ છે. અને આ પ્રક્રિયા એ કણાભ સૂત્રમાં થાય છે. તમે નીચે મુદ્દો લખી શકો, મેં અહીંયા એટલા માટે નથી લખ્યું કારણ કે નીચે મેં સમીકરણ દર્શાવ્યું છે, હું તમે એમને સમજાવવાનો છું. ચલો, પહેલા આપણી જોડે હતો ગ્લુકોઝ, છ કાર્બન વાળો છે. આ પ્રક્રિયા પ્રથમ તબક્કાની ક્યાં થાય છે? કોષ રસમાં. બરાબર, શું બને છે? પાયરુવેટ. અહીંયા આગળ બે લખ્યા છે, કેમ લખ્યા છે તમે નક્કી કરી શકો તો સારું, બાકી હું તો સમજાવવાનો જ છું. તો મિત્રો, અહીંયા આપણે જોયું પાયરુવેટ જે બને છે એ કેટલા કાર્બન ધરાવે છે? ત્રણ. એટલે આનું સૂત્રમાં શું હશે? સી થ્રી થી શરૂ થતું હશે એ આપણને ખબર પડે, પાછળ ગમે તે હોય, એચઓ ગમે એટલા હોય, પરંતુ એ સી થ્રી થી શરૂ થતું હશે કારણ કે ત્રણ કાર્બન, કાર્બનની સંખ્યા ચોક્કસ કીધી છે. હવે આપણે જાણીએ છીએ સંતુલન કરવા હોય તો અહીંયા છ કાર્બન છે, તો આ બાજુ છ થવા જોઈએ, તો આને બે વડે ગુણશો તો જ બે તરી છ કાર્બન થશે. તો છ કાર્બન કરવા માટે બે વડે ગુણ્યા તો ટુ પાયરુવેટ. કદાચ અમુક મટીરિયલમાં બે લખેલા હોતા નથી, પરંતુ આપણે લખવાના. બરાબર, બે પાયરુવેટ જે ત્રણ કાર્બન ધરાવતા હોય છે. બરાબર, આ એક સમય નહીં લખો તો ચાલશે, પરંતુ લખો તો સારું લાગે, વધતા એની સાથે ઉર્જા પણ ઉત્પન્ન થાય છે, જેની વાત આપણે પ્રથમ તબક્કામાં કરી છે. હવે બીજા તબક્કામાં શું થયું? તો એનું વિઘટન થયું ઓક્સિજનની હાજરીમાં અને કાર્બન ડાયોક્સાઈડ અને પાણી છૂટ્યા પડે. વિઘટન થઈ, કાર્બન ડાયોક્સાઈડ અને પાણી છૂટ્યા પડે ને એની સાથે ઉર્જા છૂટી પડે ઓક્સિજનની હાજરીમાં, એટલે તીરની ઉપર ઓક્સિજનની હાજરી. આ પ્રક્રિયા ક્યાં થાય છે? મેં અહીંયા આગળ મુદ્દો લખવાનો કીધો, આ ક્રિયા કણાભ સૂત્રમાં થાય છે. આ ક્રિયા કણાભ સૂત્રમાં થાય. ઓકે મિત્રો, તો આ થયું જારક વિઘટન, એનું અણુ સમીકરણ આપણે જોઈ લીધું. હવે આગળ વાત કરીએ પાયરુવેટનું અજારક વિઘટન. હવે અજારક વિઘટન એ બે અલગ અલગ જગ્યાએ થાય છે, ઈષ્ટમાં પણ થાય અને સ્નાયુ પેશીમાં પણ થઈ શકે. તો પહેલા વાત કરીએ ઈષ્ટમાં જે અજારક વિઘટન થાય છે, એમ અજારક છે એટલે ઓક્સિજનની ગેરહાજરી, એ શબ્દ તો આવશે જ. ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું શેમાં રૂપાંતર થશે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. યાદ રાખજો, દરેકમાં ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી કણાભ સૂત્રમાં ક્રિયા થાય. આ ક્યાં થાય છે? ઇષ્ટમાં. ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નહીં, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. પાણીની જગ્યાએ અહીંયા કોણ આવી જશે? ઇથેનોલ આવી જશે. બરાબર, તો ફરી એનું સમીકરણ જોઈએ. પહેલા તો ગ્લુકોઝ, એમાંથી ટુ પાયરુવેટ. આ બધામાં આટલી ક્રિયા કોમન હોય મિત્રો, આ ક્રિયા બધામાં કોમન હોય. હવે આગળ ઇષ્ટ હોય તો ઇષ્ટમાં ઓક્સિજનની અહીંયા આગળ શું છે? ગેરહાજરીમાં શેમાં રૂપાંતર થાય છે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉર્જા મુક્ત થાય છે. બરાબર છે, આ ક્રિયા ઇષ્ટમાં ક્યારે થાય છે? જ્યારે આથવણ થતું હોય ત્યારે, આથવણ દરમિયાન થાય. તો મિત્રો, જારક અને અજારકની વાત આપણે કરી રહ્યા છીએ. જારક એટલે ઓક્સિજનની હાજરી, અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરી. શરૂઆતનો પ્રથમ તબક્કો બધામાં કોમન છે એટલે મેં ઉપર લખેલો છે, ગ્લુકોઝના છ કાર્બનમાંથી ત્રણ કાર્બન ધરાવતો પાયરુવેટ બને છે. આ ક્રિયા કોષ રસમાં થાય છે, આ બે મુદ્દા લખી અને પછી શરૂ કરવાનું જારક અને અજારક વિઘટન જોઈ શકો છો. હજુ આગળ આપણે ઇષ્ટની જેમ સ્નાયુ પેશીમાં થતું અજારક વિઘટન જોવાનું છે. તો સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ અથવા તો ઓક્સિજન ઓછા પ્રમાણમાં હોય ત્યારે, અહીંયા આગળ તમે ઓક્સિજનની ગેરહાજરી એવો શબ્દ વાપરી શકો, પરંતુ ઉત્તમ છે અભાવ કે ઓછું પ્રમાણ વાપરો. કેમ? કારણ કે હું તમને સમજાવું,
માનો કે તમે કોઈ ભારે કસરત કરી રહ્યા છો, જે ખૂબ જ બળપૂર્વક ખૂબ જ જોર લગાવવું પડે છે તમારે, દોડી રહ્યા છો, ખૂબ જ દોડ્યા છો, એવા સમયમાં જે ઓક્સિજન તમે મેળવતા હોય એ પૂરતો હોય નહીં. તમે કોઈ ભારે વસ્તુ ઉંચકી રહ્યા છો ત્યારે જેવો ઓક્સિજન તમને મળતો હોય, કારણ કે ખૂબ જ જોશ વપરાતું હશે તમારે, ત્યારે જેવો ઓક્સિજન મળતો હોય પૂરતો ન હોય ત્યારે ઓક્સિજનનું કેવું પ્રમાણ કહેવાય? અભાવ કહેવાય અથવા તો ઓછું પ્રમાણ કહેવાય. ત્યારે પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે આપણી સ્નાયુમાં, બરાબર? ઓક્સિજનનો ક્યારેક અભાવ સર્જાઈ જાય ત્યારે પાયરુવેટનું શેમાં? લેક્ટિક એસિડમાં. યાદ રાખજો, જારક કણાભ સૂત્રમાં થાય અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર પામે. અજારક ઇષ્ટમાં ક્યાં થાય? ઇષ્ટમાં થાય અને શું ઉત્પન્ન થાય? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. સ્નાયુ પેશીમાં ઇથેનોલ સોરી લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે, બરાબર? તો આટલો તો કોમન જ છે જે આપણે વાત કરી ઓક્સિજનની ગેરહાજરીમાં. અહીંયા આગળ લખવાનું રહી ગયું છે મારે સ્નાયુ કોષમાં અથવા તો સ્નાયુ પેશીમાં, બરાબર? આ એક સળંગ લાઇનમાં તમારે લખવાનું ઓક્સિજનની ગેરહાજરીમાં અને સ્નાયુ કોષમાં શું ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. અને છેલ્લે અજારક શ્વસન જે આપણે જોયું ઇષ્ટ અને સ્નાયુ પેશીમાં, એની તુલનામાં જારક શ્વસનમાં વધુ ઉર્જા મુક્ત થાય છે. મિત્રો હવે તમે અલગ અલગ સમીકરણો લખવાની જગ્યાએ લખો તો એકદમ બેસ્ટ છે, એની જગ્યાએ આ રીતે તમે ત્રણેય સમીકરણો ભેગા પણ લખી શકો છો, તો આમાં બધું આવી જાય છે. આટલું તો બધામાં કોમન હતું, બરાબર છે? હવે ત્રણ પ્રકાર છે, એક ઓક્સિજનની હાજરી કણાભ સૂત્ર, ઓક્સિજનની ગેરહાજરી ઇષ્ટ અને ઓક્સિજનનો અભાવ સ્નાયુ પેશી. સામે એની પ્રોડક્ટ જે ઉત્પન્ન થાય છે એ નિપજો, બરાબર છે મિત્રો? તો અહીંયા આગળ આપણું શ્વસન એના બે પ્રકારો એની વાત આપણે પૂર્ણ કરીએ છીએ, ઓકે? મિત્રો હવે આગળ વધીએ કે જે ઊર્જા ઉત્પન્ન થઈ, જો દરેકમાં આપણે શ્વસન ઊર્જા માટે જ કર્યું છે, એ ખાસ યાદ રાખજો, દરેકમાં ઊર્જા ઉત્પન્ન થાય છે શ્વસન દરમિયાન. આ જે ઊર્જા ઉત્પન્ન થઈ એ તમે શબ્દ સાંભળેલો જ છે 9મા ધોરણમાં, એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે. તો એટીપી વિશે થોડી જાણકારી મેળવી લઈએ. એટીપી જેનું પૂરું નામ છે એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી એ કોષીય પ્રક્રિયાઓમાં ઉર્જા ચલણ છે, મતલબ ઉર્જા વાપરવાનું એક સાધન તમે કહી શકો. ઉર્જાની જે બચત કરે, ઉર્જા જ્યાંથી સંગ્રહી હોય ત્યાંમાંથી ઉર્જા વપરાતી જાય છે, એક જાતનો કોઠાર, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. હવે એટીપી કઈ રીતે મુક્ત નિર્માણ થાય છે એટીપીનું એ જોઈએ. તો જ્યારે કોષીય શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા, શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થાય છે આપણે જોઈએ, એ ઉર્જા એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટ એટલે ફોસ્ફરસ, એનું અકાર્બનિક સ્વરૂપ એટલે અહીંયા મેં પી વડે દર્શાવ્યું છે, રાઉન્ડ એટલે અકાર્બનિક, એવો મતલબ કાઢીશું આપણે. એડીપીનું જોડાણ કોની સાથે થાય છે? અકાર્બનિક ફોસ્ફેટ સાથે થઈ અને એટીપીનું નિર્માણ અથવા તો સંશ્લેષણ થાય છે, બરાબર? કોષીય શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા એડીપી, એને આપણે શું કહીએ છીએ, જે ઉર્જા મુક્ત થાય એડીપી, એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટના જોડાણમાં ઉપયોગ થાય છે અને એટીપીનું નિર્માણ થાય છે. અને આ જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન 30.5 kJ/mol આટલી ઉર્જા મુક્ત થાય છે. આંકડો યાદ રાખજો, 30.5 kJ/mol, બરાબર છે? એટીપીનો ઉપયોગ સ્નાયુઓના સંકોચન, પ્રોટીન સંશ્લેષણ, ઉર્મિવેગના વહન, પ્રચલન વગેરે અનેક ક્રિયાઓમાં થાય છે. એટીપીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, મતલબ આ એટીપી એક જાતની ઉર્જા છે, તો સ્નાયુઓનું સંકોચન, પ્રોટીન સંશ્લેષણ, ઉર્મિવેગનું વહન, મતલબ શરીરની મોટા ભાગની ક્રિયા, પ્રચલન વગેરે અનેક ક્રિયાઓમાં આ એટીપીનો ઉપયોગ થાય છે. તો બે ગુણમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. એટીપી વિશે નોંધ લખો, બરાબર? એનું પૂરું નામ, એનું નિર્માણ, કેટલી ઉર્જા મુક્ત થાય ને એનો ઉપયોગ ક્યાં થાય, ચાર એક પાંચ એક મુદ્દા છે, ઓકે? હવે જોઈએ વનસ્પતિઓમાં વાયુનો વિનિમય. વનસ્પતિ સજીવ છે અને એ પણ શ્વસન કરે છે,
એ પણ ઓક્સિજન લે છે શ્વસન દરમિયાન અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે શ્વસન દરમિયાન. તો જોઈએ વનસ્પતિ વાયુઓનો વિનિમય કોના દ્વારા કરે છે. પહેલી વાત તો વાયુ રંધ્રો વડે કરે છે. વાયુઓનો વિનિમય વાયુ રંધ્રો વડે કરે છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ, પ્રસરણ એ નવમા ધોરણમાં તમે ભણેલા છો. વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ જવું એને કહેવાય પ્રસરણ. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા નવમામાં પાંચમું ચેપ્ટર સજીવનો પાયાનો એકમ એમાં પ્રસરણ વિશે તમે ભણેલા છો. બરાબર, અલગ અલગ પ્રકારના દ્રાવણ હતા એમાં તમે ઈંડાને ડૂબાડો તો શું થાય એ બધી વાત તમે કરેલી હતી. તે વનસ્પતિ પ્રસરણ દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે કરતી હોય છે. બરાબર, શું થાય છે રાત્રિ અને દિવસ દરમિયાન એ વાત કરી લઈએ કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થાય નહીં. કેમ ના થાય? સૂર્યપ્રકાશ હોતો નથી, સૂર્યપ્રકાશ નહીં હોય પ્રકાશ સંશ્લેષણ થતું નહીં હોય. એટલે આ દરમિયાન ઓક્સિજન અંદર પ્રવેશશે, ઓક્સિજન અંદર પ્રવેશશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે, એટલે શ્વસનની જેવી ક્રિયા થશે. દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થતું હોય, પ્રકાશ સંશ્લેષણમાં જરૂર છે કયા વાયુની? કાર્બન ડાયોક્સાઇડની. એટલે દિવસ દરમિયાન કયો વાયુ અંદર જાય? કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય અને ઓક્સિજન બહાર કાઢે. પરંતુ રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થતું નથી, એટલે ઓક્સિજન વનસ્પતિ લેતી હોય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતી હોય. એટલા માટે જ નાના ધોરણોમાં તમે ભણેલા હશો કે રાત્રિ દરમિયાન વૃક્ષ નીચે ઊંઘાય નહીં. રાત્રિ દરમિયાન વૃક્ષ નીચે ઊંઘો તો શું થાય? એક તો વાતાવરણમાંનો ઓક્સિજન વનસ્પતિ લેતી હશે અને કેટલા બધા પર્ણો છે, એ પર્ણોને કેટલા બધા વાયુ રંધ્રો હશે, એ મોટા ભાગનો ઓક્સિજન તો પણ ચૂસી લેશે. પણ ચૂસી લેશે વનસ્પતિ, તો તમારા ભાગમાં એક તો ઓક્સિજન નહીં આવે એ, અને બીજી વાત કે વનસ્પતિ શું બહાર કાઢી રહી છે? કાર્બન ડાયોક્સાઇડ. તો મોટા ભાગનો તમારી આસપાસ શું ફરતો હશે એ સમયે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે રાત્રિ દરમિયાન વૃક્ષ નીચે ઊંઘાય. જ્યારે વાત કરીએ દિવસ દરમિયાન, તો દિવસ દરમિયાન શું થાય છે? પ્રકાશ સંશ્લેષણ થતું હોવાથી CO2 ક્યાં જાય છે? અંદર જાય છે અને O2 બહાર આવે છે, મતલબ પ્રસરણ પામે છે, એવો શબ્દ તમે વાપરી શકો. તો મિત્રો, દિવસ દરમિયાન વૃક્ષ નીચે ઊભા રહેવું એ સારું છે, કારણ કે દિવસ દરમિયાન વૃક્ષ નીચે એકદમ ઓક્સિજન જ બહાર નીકળતો હશે, તમને એકદમ શુદ્ધ ઓક્સિજન મળી રહેશે. ઓકે, તો મિત્રો આજે જે ચર્ચા કરી, ખાસ પ્રશ્ન છે શ્વસન, એના બે પ્રકારો, સમીકરણો સહિત એકદમ કડકડાટ તમારે તૈયાર કરવાના થાય. એના સિવાય આગળ વાત કરી નાના આંતરડા વિશે નોંધ લખો, એટલે બે પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન ATP વિશે નોંધ લખો અને ચોથો પ્રશ્ન વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય સમજાવો. ચાર પ્રશ્નો હોમવર્કમાં તમારે લખવાના થાય છે ટોટલ. બરાબર, જય હિન્દ.